ભાડભૂત ડેમથી અસહાયગ્રસ્ત માછીમારોની પડતર માંગો પૂરી કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ માછીમાર સમાજે વિરોધ નોંધાવ્યો હતો. નર્મદા નદીના વહેણ અટકાવતા ખનન માફિયાઓ દ્વારા પારા બનાવી ઊભા કરેલા અવરોધો દૂર કરવામાં આવે. નર્મદા નદી પરના આલિયા બેટ, ધંતુરિયા બેટ, તળાવ બેટ તથા બીજા તમામ બેઠક પરથી વન અને વન્ય જીવોનું રક્ષણ કરવામાં આવે, કંપનીઓમાં 80% સ્થાનિક નોકરી રોજગારી આપવામાં આવે અને સ્થાનિક કર્મચારીઓ પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે, ઔદ્યોગિક અકસ્માતો અને પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં આવે, ગૌચરની જમીનો ગામ લોકોને પાછી આપવામાં આવે, હિન્દુ બાળકોની સ્મશાનભૂમિની ફાળવણી કરવામાં આવે તે સહિતની માંગણી સાથે આજરોજ વેજલપુરથી કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકો દ્વારા અધિકારી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માછી સમાજનું પ્રતિક નાવડી અને ચાંદીના પત્ર પર આવેદનપત્ર પાઠવી અનોખી રીતે વિરોધ નોંધાવી યાત્રા યોજી ભરૂચ સમાકર્તાને રજૂઆત કરવામાં આવી હતી, જે પત્રનો જિલ્લા કલેક્ટરે અસ્વીકાર કર્યો હતો. આજ રોજ સમાજ ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા ભરૂચ જિલ્લાના જે સ્થાનિક પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નોને લઈને સ્થાનિક લોક અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ યાત્રામાં જે સ્થાનિક પ્રશ્નોમાં એક માછીમારોનો વર્ષો જૂનો પ્રશ્ન છે કે ભાડભૂત ડેમ અને સરદાર સરોવર ડેમથી જે માછીમાર પરિવારો અસરગ્રસ્ત થયેલા છે, તો એ અસરગ્રસ્ત પરિવારોને 13 વર્ષથી ઝઝૂમી રહેલા છે સરકાર સામે. તેમ છતાં માછીમારોની જે માંગ છે, માંગ સરકાર દ્વારા પૂરી કરવામાં આવતી નથી. અમારી જે ફાઇલ છે, એમનામાં કહેવા આવેલું છે કે તમારી માંગણીની જે ફાઇલ છે એ સીએમસી પાસે પડતર છે, તો સીએમસીને અમારી વિનંતી છે કે અમારી આ માંગ છે માછીમારોની, એ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે તે માટે અમારો આ પ્રથમ મુદ્દો છે. બીજો મુદ્દો છે, અમારા નર્મદા માતાને જે 12 માસ 2 કાંઠે વહેતી રાખવામાં આવે તેટલું પાણી સદાસરો ડેમમાંથી છોડવામાં આવે, અને જે કંઈ નર્મદા નદીમાં રેત ખનન માફિયાઓએ પારા બનાવેલા છે, પારાઓ પુલિયાઓ તમામ પુલિયાઓને તાત્કાલિક દૂર કરી નર્મદા માતાના વહેણના અવરોધો તાત્કાલિક દૂર કરવામાં આવે. અમારી ત્રીજી માંગ છે, જે નર્મદા નદીના બેટો આવેલા છે, એ બેટો જેમાં કબીરવર બેટ છે, સરફુદ્દીન બેટ છે, આલિયા બેટ છે, ધંતુરિયા બેટ છે, એ તમામ બેટોની જે એની પર ખેતી લોકો કરે છે, તો ખેતીનું રક્ષણ કરવામાં આવે અને તેનું જે વન રાશિ છે, વન છે, વન્ય જીવો છે, એનું પણ રક્ષણ કરવામાં આવે. આજે અમારે નાના મોટા બાળકોને લઈને સરક પર આવવાનું એક જ એ છે કે ધ્યેય કે સરકાર કંઈ સાંભળતી નથી. અમારે આટલા વર્ષોથી રેલીનું આયોજન કરીએ છીએ, આટલા વર્ષોથી અમે આવેદનપત્ર આપીએ છીએ, એમાં કંઈ સાંભળવામાં આવતું નથી. હવે ડેમ બંધાઈ જવાનો જે ભરપૂર 2 ડેમથી અમે બેરોજગાર બનીશું, અમારા 25,000 માછી સમાજ માછીમારો બધા બેરોજગાર થઈ જશે, રસ્તે રખડતા રહેશે, એમની પ્રજાને બી રસ્તે રખડવાનો વારો આવેલો છે, એને સરકાર પાસે શું ન્યાય છે? તમે બધા માટે ન્યાય કરો છો, માછી સમાજ માટે કોઈ ન્યાય નથી કરતા. અમારા નાના મોટા છોકરાઓને ભણાવવાના છે તો અમે કંઈથી ભરાવીશું? અમે ખેતીવાળા ખેતી કરે છે અને ખેતી અમારા ધંધા પર ખેતીવાળાએ લાટ મૂકેલી છે અને સરકારે પણ અમારા પેટ પર પાઠું મૂકેલું છે. અમારા પેટ પર પાઠું મૂકીને એ લોકો ભરપૂર 2 ડેમ બનાવેલો છે, તે એમને જ બધો ફાયદો થવાનો છે, પણ અમારા સમાજને નુકસાન થવાનું છે, બેરોજગાર થવાના છે, એનું કોઈ શોધતા જ નથી. સાહેબ, એમના કાનમાં જે અવાજ નથી જતો એ અવાજ અમે મોકલવા માંગીએ છીએ ગાંધીનગર નરેન્દ્ર મોદી સાહેબને કહેવા માંગીએ છીએ કે તમે બધાનો સૌનો વિકાસ, સૌનો સાથ કરો છો, તો અમારો વિકાસ ક્યાં થશે? અમે માછી સમાજનો ક્યાં થશે? અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.